બધા વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. ચલો, તૈયાર? ધોરણ એક, વિષય અંગ્રેજી, કેપિટલ લેટર, ભાગ 5. આજે આપણે વી વિશે અભ્યાસ કરીશું. આગળના પાઠમાં છેલ્લે આપણે યુ ફોર અમ્બ્રેલા સુધી પૂર્ણ કર્યું હતું, તો આજે આપણે વી શીખીશું. તો વી ફોર વાઝ. શું કહેવાય? વાઝ. વાઝ એટલે પોટ, ઘડો, ખરું ને? હા, જેમ ફૂલદાનીની આવે છે ને એવો. તો વી લખતા તો દરેકને આવડશે, ખરું ને? જુઓ, અહીંયા એક નંબરમાં અહીંયા તીર દોર્યું છે, એ રીતે પેન્સિલથી ચલાવવાની, પછી અહીંથી ઉપર ચલાવવાની, એટલે બની ગયો તમારો વી. તો અહીંયા આ રીતે વી લખીશું, પછી એનું સ્પેલિંગ લખીશું, વી એ એસ ઈ, પછી લીટી કરી વાઝ લખીશું, અને અહીંયા લખીશું ફૂલદાની અથવા ઘડો, ખરું ને? સરસ. ચલો, તો આખા પાનામાં આપણે વી લખીશું આ રીતે, ત્રણ લીટીમાં આવે એ રીતે. વી પછી આવે છે ડબલ્યુ. ડબલ્યુ ફોર વેલ. ડબલ્યુ ફોર વેલ. જો વી લખતા આવડે તો ડબલ્યુ તો લખતા આવડે જ. વી લખવાનું, પછી જોડે ને જોડે બીજો વી લખી દેવાનો, એટલે બની ગયો તમારો ડબલ્યુ. જુઓ, ચિત્રમાં દેખાય છે ને? હા, સરસ. તો આ રીતે ડબલ્યુ લખવાનું, પછી લીટી કરવાની, સ્પેલિંગ લખવાનો ડબલ્યુ ઈ ડબલ એલ, પછી લીટી કરવાની, લખવાનું વેલ. વેલ એટલે કૂવો. વેલ એટલે કૂવો. તો આ રીતે આખા પાનામાં ડબલ્યુ લખવાનું છે. પછી ડબલ્યુ પછી આવે છે એક્સ. એક્સ એટલે એક્સમસ ટ્રી. આપણે ક્રિસમસ ટ્રી નામથી ઓળખીએ છીએ ને, એને એક્સમસ ટ્રી કહેવાય, બરાબર ને? એક્સમસ ટ્રી એટલે ક્રિસમસ ટ્રી. તો એક્સ લખીશું, પછી સ્પેલિંગ એક્સ, પછી લીટી કરી મસ એમ એ એસ, પછી ટી આર ડબલ ઈ એ, પછી એનો ઉચ્ચાર લખીશું એક્સમસ ટ્રી એટલે ક્રિસમસ ટ્રી. અને એક્સ કરતાં તો દરેકને આવડશે. આપણે જે રીતે ચોકડી કરીએ છીએ ને, એ બની ગયો તમારો એક્સ. પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ ત્રણ લીટીમાં જ એક્સ આવે, એ રીતે છૂટા છૂટા લખવાના છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? એક્સ પછી આવશે વાય. એક્સ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? વાય. વાય ફોર યોયો. વાય ફોર યોયો. તો આ રીતે વાય લખવાનું છે, અને આ રીતે વાય ઓ વાય ઓ યો યો લખવાનું છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, તો અહીંયા આપણે વાય લખીશું અને લીટી કરીશું. વાય છૂટા છૂટા લખવાના અને લીટીની નીચે ન જાય એનું ધ્યાન રાખવાનું. એક લીટી આમ અને એક લીટી આમ. તમે વી લખો છો, તો આ રીતે વી લખી અને બીજી જે લીટી કરો છો એ થોડી લંબાઈ દો, એટલે બની ગયો વાય, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આખા પાનામાં આપણે વાય લખવાનું છે. યોયો એટલે ઘરડી. ચલો, ઝેડ. ઝેડ ફોર ઝીપ. વાય પછી આવે છે ઝેડ. તો આ રીતે લખાશે ઝેડ. ઝેડ ફોર ઝીપ. ઝેડ આઈ પી ઝીપ. ઝીપ એટલે ચેન. આપણે આવે છે ને પેન્ટમાં ને એવી ચેન. ચેનને શું કહેવાય? ઝીપ કહેવાય, ખરું ને? તો અહીંયા લખીશું આપણે ઝેડ, પછી સ્પેલિંગ લખીશું ઝેડ આઈ પી, પછી લીટી કરીને ઝીપ લખીશું ને, પછી લખીશું ચેન. અને આખા પાનામાં આ રીતે ઝેડનો મહાવરો કરીશું. તો અહીંયા આપણો લેસન એક કેપિટલ લેટર્સ પૂર્ણ થાય છે. તો આજનું તમારું લેસન છે વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આ રીતે મેં તમને કીધું ને, એ રીતે પહેલાં આપણે કેપિટલ લેટર લખીશું, પછી સ્પેલિંગ લખીશું, ઉચ્ચાર અને અર્થ, અને પછી આખા પાનામાં આ રીતે લખી અને વી, પછી આખા પાનામાં ડબલ્યુ, આખા પાનામાં એક્સ,
આખા પાનામાં વાય અને આખા પાનામાં ઝેડ એવી રીતે લખી અને આપણે લેસન પૂર્ણ કરીશું. અહીંયા તમારો પાઠ 2 કેપિટલ લેટર પૂર્ણ થાય છે, ખરું ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો લેસન પૂર્ણ કરજો, આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.